એવા જ એક પ્રચલિત દેવ
जगन्नाथजी दर वर्षे अषाढ़ महीना ईज आए तरह असंख्य मानव मेहरामण रथयात्रा में उमटे घनी जगह मैं पोते जोयु कि ज्या ज्या सारा सारा मंदिरों त्या आवा खास खास कार्यक्रमों में जे ते मंदिरों में डायरो संगीत संध्या आ बधु योजात होना पर मैंने विचार आयो कि जगन्नाथ जी परिसर में आप एक साम जगन्नाथ जी के नाम करिए हूँ तमाम आ गायक कलाकारों के मित्रों ते अत्यारे सांभळशो हूँ तेमनो तमाम खूब खूब आभारी छू कि जेओए आ कार्यक्रम में एक साथ आप्यो। हकीकत में तो मारी पोतानी कारकिर्दी शुरुआत एक फोटोग्राफर थी थई हती। अत्यारे जे पण कई जे पण लोको मने साथ सहकार आपे छे नाना के मोटा ते तमाम लोगों हूँ खूब आभारी छू, खास करीने गायक कलाकारों जे तमे नाम छो कैवी गुज घूस व्यास सरली परी हेतल रावत अमी पटेल अने परेशभाई पटेल आ तमाम लोगों खूब आभारी छू। ए साथे ज संगीतनु संचालन जे हर्षित भाई करी रह्या छे हर्षित भाई मेहता हूँ एमनो पण खूब आभारी छू के तेमने पोताना अंगत मारे केवुं ना जे पण अंगत जीवन में पण आवेला दुख ने पण विसरी जईने आ कार्यक्रम में उपस्थित रह्या छे हूँ एमनो खूब खूब ऋणी छू। साथे साथे जे पण संगीतना वाद्य कलाकारो छे एमनी आखी टीम हर्षित भाई मेहतानी तेमनो पण खूब खूब आभार मानु छू। आभार विधि हमेशा एवं होय छे के प्रोग्राम पूरो थया पछी होय छे પણ મેં એક નવી પ્રચલિત પ્રથા કરી છે કારણ કે જ્યારે આભાર વિધિ થાય છે ત્યારે મોટાભાગનું ઓડિયન્સ ઊભું થઈને જવા માંગતું હોય છે એટલે મેં આભાર વિધિ આ વખતે પહેલાં કરું છું કે જે લોકોના સહયોગથી આપણે આ બધું સાંભળી રહ્યા છે તે તમામ લોકોનો હું ખૂબ આભારી છું, ખાસ કરીને જગન્નાથ મંદિર જેમણે આખો આ કાર્યક્રમના વેન્યુ પાર્ટનર થયા છે તેમનો આ જગ્યાને આટલી સારી વ્યવસ્થા આપણને આપી છે તો એ મંદિરના સહયોગ થકી જ આપણે આ કરી રહ્યા છીએ। ખાસ કરીને તો જગન્નાથજી મંદિર ના ઈશ્વર જગન્નાથજી જેઓ અમને પ્રેરણા આપે છે અને એમના થકી જ આ થઈ રહ્યો છે અને આખો કાર્યક્રમ હું દેવાજી જે આખા જગતનો નાથ છે એ જગન્નાથના ચરણોમાં આ કાર્યક્રમને અર્પણ કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવા હાકલ કરું છું। તમામ ગાયક કલાકારોની ટીમને હું કશું જ નથી, હું એકમાત્ર જગન્નાથજીનો સેવક છું અને આ કાર્યક્રમ કરી રહ્યો છું। આ કાર્યક્રમ કોઈનો નથી, આ કાર્યક્રમ સ્વયં જગન્નાથજીનો છે એમ સમજીને આપણે સાંભળીશું અને કાર્યક્રમમાં જે પણ કોઈ સતી રહી ગઈ હોય તો ખાસ કરીને એક મને માફ કરજો કારણ કે આ બધા મોદીઓને સાંકળનારો જોડો હું છું તો જરૂરથી મને માફ કરજો જો કોઈ સતી રહી ગઈ હોય તો। અને આ કાર્યક્રમમાં હવે ક્યાંય વચ્ચે કોઈ ખોટી ઇન્ટરપ્શન નહીં આવે, કન્ટિન્યુઅસ કાર્યક્રમ ચાલશે અને એમાંથી તમામ લોકપ્રિય ગીતો તમે સાંભળશો, ક્યાંય એવું તમને નહીં લાગે કે મારે આ સીટ છોડીને જવું છે એટલે ખાસ સાંભળજો ને જે પણ લોકો પરિસરમાં નીચે ઊભા હશે જ્યાં મારો અવાજ પહોંચી રહ્યો છે તે તમામ ને વિનંતી કે ઉપર સોફા છે સારી રીતે બેસવાની સગવડ છે ઉપર આવીને બેસે અને આખો કાર્યક્રમ તમામ સરસ રીતે સાંભળે। મારા રેડિયોના એનાઉન્સર સોનલબેન જે અહીંયા ઉપસ્થિત છે સોનલબેન રાવલ અને જેઓ તમને અત્યારે ઉદ્ઘોષક તરીકે કામ કરે છે તમે એમને પણ સાંભળશો અને જરૂરથી આ કાર્યક્રમ સફળ થાય તેવો હું જગન્નાથજીને પ્રાર્થના કરી વિનંતી છું। જય જગન્નાથ, જય રણછોડ, મા રણછોડ। થેન્ક યુ નીલેશભાઈ। હવે સૌપ્રથમ તો હું જે ગાયક કલાકાર મિત્રો છે એમનો હું તમને પરિચય આપીશ। સૌથી પહેલા જે બેઠા છે પરેશભાઈ, બાજુમાં છે અમીબેન પટેલ, પરેશભાઈ પટેલ અને અમીબેન પટેલ, તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો તો તમને બધાને મજા આવશે। બાજુમાં છે ગ્રીન ડ્રેસમાં શર્લીભાઈ, પછી મિત્ર રાવલ જેમને દીકરા બેઠે મળ્યું, પછી છે કુશ વ્યાસ અને છે ધવલ પાછી। Oh my God.
બેક સ્લો ગઈ પૂરો થાય છે અને આપણી તાળીઓ શરૂ થાય છે થેન્ક યુ ઓલ શૈલીબેન દ્વારા અમે ભરેલી નજરો રાખો રંગીલા જગન્નાથજી જગન્નાથજી જેમના માટે આપણે અહીં સંગીત પ્રોગ્રામ નક્કી કર્યો છે જેનું નામ છે એક શામ જગન્નાથ કે નામ તો શૈલીબેન આ ગીતની પ્રસ્તુતિ કરશે Thank you.
Thank you.
जाशे तू जो जो
લગભગ લોકોના બોડી ચડી ગયા છે આજે અને એમનું જે એક બીજું ગીત છે ઓકે તો એ જાતે જ કહેશે આપણને કે શું ગાવાના છે તો એમનું જ છે તો એ કહેશે આપણને જગન્નાથ મંદિરના પટાંગણમાં આજે ઈશ્વરની સમક્ષ ઈશ્વરની સાક્ષીએ આપ સૌની હાજરીમાં મને મારું સંગીત મને મારા સ્વર આપવાનો મોકો મળ્યો એ બદલ હાટકેશ એફએમને ખાસ ખાસ ધન્યવાદ અને અહીંયા રહેલા સર્વ કાર્યકર્તાઓને ખાસ ધન્યવાદ કૃષ્ણ એક એવો વિષય છે કે જેના માટે કેટલું પણ લખો ઓછું છે હિન્દુસ્તાનમાં 33 કરોડ દેવી દેવતાઓ છે પણ સૌથી વધુ લખાયો હોય સૌથી વધુ ગવાયા હોય તો એ આપણા કૃષ્ણદેવ છે અને કૃષ્ણ આપણને કેમ એટલા પ્રિય છે વાય ઇઝ હી સો ડિયર ટુ અસ એનું એક રીઝન છે જે મનુભાઈ રબારીએ મને અમે લોકો એકવાર ગાડીમાં આવતા હતા ત્યારે એમણે સમજાવ્યું હતું કે દરેકને કાનોડો કેમ આટલો ભાવો છે એનું રીઝન છે કે કાનોડા એક એવા એક કૃષ્ણ એક એવા ભગવાન છે કે દરેક રૂપમાં તમને જે રૂપ ગમે એ રૂપમાં તમે એમને પૂજો તો એમને વાંધો નથી તમને બાળ સ્વરૂપ ગમે તો તમે બાળ સ્વરૂપ પૂજો તમને ટીનેજ અવસ્થામાં ગમે તો તમે એમને એ રીતે પૂજી શકો છો અને જગન્નાથ દેવની અવસ્થામાં ગમે તો એ રીતે પૂજી શકો છો એટલે એટલા સરળ અને એટલા પ્રિય આપણા કૃષ્ણના આજે ગીતો ગાવાનો મને મોકો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારી કોઈ ફરમાઈશ હોય તો આ એક પર્સનલ બેઠક જેવું છે એટલે કોઈ ફરમાઈશ તમારી હોય તો તમે પણ કહી શકો છો જ્યાં 50 થી 60 હજાર લોકો રોજ હોય છે ત્યાં એક બહુ ફેમસ ગરબો છે કૃષ્ણનો છે એટલે લઉં છું Thank you.
We'll be right back.
سور بني سدائي سورتا سور بن رحين شور جائي کر سرشتی سور مئی سور کی سور اصور پروگرام چالو سے پہلوانی کرینے بھیڑو چی در ایک راضح کیوں گوری نہیں کیوں کالا ایک گیتنا انوسندھان میں ہوں آ بات نے چھائیو باندھو چھو کہ گرجری دھرا ماتے گجرات نی بھومکا ماتے تمہیں جو تو کھرا اپنی گجرات نی طاقت کتنی چھے جمین نی دھرتی نی کارن کہ کرشن جنمے متھورا نی جیل ما گوکڑ ما اوچھرے نی پاچھو متھورا نو راجہ بنے પણ એને છેલ્લો વિહામો આપણા દ્વારકા દિશે દ્વારકાની પાદર લીધો છે અને એટલે જ આપણે ગુજરાતની જે ધરા કહેવાય એ આપણે કૃષ્ણ ભગવાનને એટલો પ્રેમ આપ્યો કે એમને પાછો જવા દીધો નથી અને એટલે જ આપણને સૌને કૃષ્ણ વાલો લાગે અને એટલે જ આપણે કૃષ્ણ ભક્તિ અને અમારા મનુભાઈ રબારી એક ગોપાલક કહેવાયને કેટલાય કલાકારોને એમણે ખૂબ એમના સુર આખા ગુજરાતની ધરતીમાંથી રેલાયા છે અને દેશ વિદેશોમાં પણ ઘણા કલાકારોને મોકલા છે એવી તાકાત એવા અમારા મનુભાઈ રબારી અમારી સામે હોય અને આજે અમને
છે એમનું જ ભજન એમનું જ ગીત છે અને જેના શબ્દો છે શ્યામ તેરી વંશી પુકારે પરેશભાઈ પટેલ અને અમીબેન પટેલ નું ફરીથી સરસ મજાનું એક આ ગીત છે શ્યામ તેરી વંશી પુકારે સરસ મજાનું વાતાવરણ અહીંયા ઉભું થઈ ગયું છે અને દરેક વ્યક્તિ ભક્તિમય કૃષ્ણમય બની ગઈ છે અને એક શ્યામ જગન્નાથ કે નામ અહીં સાર્થક થઈ રહ્યું છે રેડી પરેશભાઈ ઓકે Thank you.
અફસોસ કર્યો તાળીઓનો અવાજ થોડો ઓછો આવે છે ઓકે નાઈસ હવે આપણે આગળ વધીશું પ્રોગ્રામમાં હવે એક નવા ગાયક શ્રી આપણે વચ્ચે છે ધવલ કાછિયા જેઓએ 2013 માં શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી અને એમના ગુરુ શ્રી રેખાબેન રાવળ પાસેથી શરૂ કરી હતી અને અત્યારે તેઓ સંગીત વિશારદ છે અને અત્યાર સુધીમાં એમને પણ 100 જેટલા કાર્યક્રમોમાં કાર્યક્રમો આપી ચૂક્યા છે કે પ્રોગ્રામ કરી ચૂક્યા છે તો એમનું ભજન છે એમનું ગીત છે નટવર નાનો રે સાંભળ્યો છે ને ચલો રેડી બાજુ
ધીમો ધીમો અવાજ આવી રહ્યો છે ક્યાંકથી, આમ તો ના હોવું જોઈએ કારણ કે સંગીત સરસ મજાનું રેલાઈ રહ્યું છે અહીં અને સરસ મજાના ગીતો ગવાઈ રહ્યા છે અને શલ્લીબેન રેડી છે તો મારા ગટમાં બિરાજતા. Thank you.
Basuriya
هر بات کی او هر هر بات کی بنی مرلیا هر هر بات کی بنی مرلیا مرهم مرهم کو चंचल चतुर अंगुरिया जिस पर कनक मुगरिया सावे बाले मुगरिया बाले बाले
Thank you.
એવું જરૂરી નથી કે જ્યાં ગર્ભગૃહમાં જઈને દર્શન કરો કે એમની સમક્ષ જાઓ તો જ દર્શન થાય. અહીંયા પણ મારી સમક્ષ બેઠેલા છે જગન્નાથજી, એમના પણ દર્શન કરીને એમનું સ્મરણ કરીને એક ભક્તિપૂર્વકના બી એક દર્શનની પ્રાર્થના છે. તો આપ સૌ શાંતિથી સાંભળજો. હવે નૃત્યનું એવા ભારતી શાસ્ત્રી સંગીત પર આધારિત રચનાઓ રજૂ થશે, તો આપને જરૂર સાંભળવી ગમશે અને મનને શાંતિ આપશે. એ ભજન કહેવાશે. હું સોનલબેન રાવલ અને એમની સાથી કલાકારોને કહીશ કે તેઓ રચના રજૂ કરે, પ્રસ્તુત કરે. હું પોતે એન્કર સોનલ રાવલ, આપની હોસ્ટ, આપની દોસ્ત, આપની સમક્ષ એક સામડિયાનું ભજન રજૂ કરવા જઈ રહી છું. અને આ છે તેજલ રાવલ અને જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે એ છે જેનિશ રાવલ. એ બંને પણ પોતાની રચના અહીં રજૂ કરશે. તો શાંતિથી આપ સૌ સાંભળશો એવી આશા. રેડી? ઓકે. હે સામડિયો છે સેટ મારો દાદાજી સે ઠાણી મારા દાદાજી સે
Oh, my God.
مولا جگنناتھ بھگوان کی آو تو چلے اپنے جارے بھگوان جگنناتھ جی نگر یاترا میں نکلے تھے یارے بڑا بھکتوں کو پتہ نہ گھرے چھاپڑا اوپر تھی دھوا اوپر تھی بھگوان کی راہ جو ہوئی چھے انا آج بھاو ماں بھکتو شو کہے چھے بھگوان نے آئی اپنے ساوڑی मारे घेरे आव जो जगन्नाथ आव जो मारे घेरे आव जो जगन्नाथ आव जो गाऊ भैया ने साथ लई आव जो मारे घेरे आव जो जगन्नाथ आव जो गाऊ भैया ने साथ लई आव जो Yeah.
Yeah.
थैंक यू धवल काछिया गायक श्री धवल काछिया सबके लिए परेशभाई पटेल जल्दी जल्दी स्टेज पर आओ वाह परेशभाई पटेल सबके लिए जगदीश साहू
हरेक दरिक व्यक्तिनो जेने एक शाम प्रभु जगन्नाथ के नाम सूपे सर्वश्रेष्ठ दान करीने बतावी छे अने हूँ माइक सौंपु छु नीरज भाई ने दीपेन भाई जेमने वीडियोग्राफी लाइव जे करी छे नीचे आ दीपेन भी पण एक सारा फोटोग्राफर छे तो एमने पण आमंत्रित करीश એમનું પણ સન્માન થાય અને મારા માતૃશ્રી એમનું સન્માન કરશે ખૂબ ખૂબ આભાર દીપેનભાઈ આ સમગ્ર કાર્યક્રમ જે આપ જોઈ રહ્યા છો ને આ સમગ્ર કાર્યક્રમ માત્ર અને માત્ર સહકારથી થયો છે અને આ બહુ સહકાર અને શ્રમ અને એકબીજાના સહકારથી જે કાર્યક્રમ ત્યારે જ થાય ત્યારે ઈશ્વરની કૃપા હોય છે આ તમામ આર્ટિસ્ટો આ જે બી અહીંયા પ્રોગ્રામો કર્યા છે તમે ટિકિટ્સોમાં જ્યારે સાંભળવા જાઓ તો 400-300-500 રૂપિયાથી ઓછી ટિકિટ્સ ના હોય એવા કાર્યક્રમ છે તો આપ જરૂરથી તાળીઓથી આ બધાને બતાવી દેજો અને આપ સૌનો જે પણ લોકો અત્યારે મને સાંભળી રહ્યા છે તે તમામને હું ખૂબ ખૂબ આભાર હું પોતે તાળી વગાડીને તે તમામનો આભાર માનું છું आप सबनो खूब खूब आभार अस्तु जय जगन्नाथ बोलो जगन्नाथ भगवान की जय।